તો ઉત્તરપ્રદેશમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા તારાજી સર્જી નાખી છે અંરાધાર વરસાદથી ગોંડા જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ત્રીસ કલાકમાં અહીંયા અઢાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી અહીંયા ગાડીઓ પણ જળમગ્ન થયેલી જોવા મળી સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે તો બીજી તરફ ઉત્તર ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં અંજરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે ધોધમાર વરસાદથી બરદહા નદી તોફાની બની છે નદી પરનો ડેમ ઓવરફ્લો થતા રસ્તાઓ જળમગ્ન થયા છે રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે તો બીજી તરફ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં ગોંઠણસમા પાણી ભરાયા છે લોકોની સમસ્યાઓ વધી છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સતત છત્રીસ કલાકના વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અંજરાધાર વરસાદથી અયોધ્યાના રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા છે રેલવે સ્ટેશનમાં ગોઠણસમા પાણી ભરાતા ટિકિટ બારી પણ બંધ કરી દેવાય છે રેલવે સ્ટેશન પાણી પાણી થતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો અયોધ્યામાં મેઘતાંડવથી જનજીવન અસરગ્રસ્ત થયું છે અંજરાધાર વરસાદથી રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા લોકોની સમસ્યાઓમાં વધારો થયો છે ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે બજારોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ પ્રદેશના અમેઠીમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અહીંયા જનજીવન અસરગ્રસ્ત થયું છે અંજરાધાર વરસાદથી સરકારી ઓફિસોમાં પણ પાણી ભરાયા છે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યા વધી છે ઉત્તર પ્રદેશમાં ફરી મેઘરાજાએ રૌદ્ર સવારી બતાવી છે પર્વતો પર ધોધમાર વરસાદ વરસતા નદીઓ તોફાની બની છે રસ્તાઓ મગ્ન થતાં એક કાર પાણીમાં ફસાઈ હતી પાણીના પ્રવાહમાં કાર ફસાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા ગાડીમાં સવાર પાંચ લોકોને સુરક્ષિત બહાર નીકાળી ગાડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગળ વાત કરીએ રાજકોટથી તો રાજકોટના